અને સ્વાગત છે તમારું સરદાર પટેલ વિદ્યાભવન નાનાવરાક્ષા સુરત દ્વારા આયોજિત આ ઓનલાઈન લેક્ચરમાં। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જેમાં પ્રકરણ 8 ગતિ વિશેની આપણે વાત છે તે કરવાના છીએ અને આજનો આપણો ટોપિક છે કે આપણે વેગ વિશેની વાત છે તે કરીશું। આજે આપણે સંપૂર્ણપણે વેગ વિશે ભણવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। બરાબર હવે મિત્રો વેગ શરૂ કરતા પહેલા લાસ્ટ વિડિયોની અંદર આપણે ઝડપ વિશેની વાત કરી હતી બરાબર અને શરૂઆતમાં મેં એવું પણ કીધું હતું કે જે ઝડપ છે તે અદિશ રાશિ છે જે વેગ છે તે સદિશ રાશિ છે। તો વેગ વિશે અભ્યાસ કરવાની પહેલા તો જરૂર શું નામ પડે કે સર ઝડપ આપણી પાસે હતી પદાર્થે અંતર કાપવું હોય અંતર કાપવા માટે સમય લીધો હોય બંનેનો ભાગાકાર કરીએ આપણને એની ઝડપ છે તે મળી જતી હતી। તો હવે આપણે વેગ નામની ભૌતિક રાશિ વિશે વિચારવાની શા માટે જરૂર પડે છે તો મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ ઝડપ એક એવી રાશિ છે અદિશ રાશિ બરાબર પરંતુ અહીંયા વેગ એ સદિશ રાશિ છે। તો જો તમારે કોઈ પદાર્થ એ કોઈ પ્રારંભિક સ્થાન એટલે કોઈ એક સ્થાનથી ગતિની શરૂઆત કરે અને કઈ દિશામાં ગતિ કરી અને કેટલા સમયે એના અંતિમ સ્થાન સુધી પહોંચે છે એ તમારે જો જાણવું હોય તો તમારે જે ઝડપ હતી ને એની સાથે સાથે દિશાને પણ એડ કરવી પડે સાથે એમાં દિશાની પણ વાત જો કરવામાં આવે બરાબર તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે ને બરાબર અને કેટલા દરથી ગતિનો દર ગતિની ત્વરા એને કહેવાય એટલે કે એની ઝડપ જ થાય કેટલી ઝડપે અને કઈ દિશામાં ગતિ કરે છે એ જાણી શકાય। તો ઝડપ તો અદિશ રાશિ છે તો જો ઝડપની સાથે સાથે તમે એની દિશાની પણ વાત કરો તો નવી ભૌતિક રાશિ મળે અને નવી ભૌતિક રાશિનું નામ છે વેગ। વેગ એટલે પદાર્થની ઝડપ જ છે ખાલી ફેર એટલો છે કે ઝડપમાં ઝડપ અદિશ રાશિ છે જ્યારે વેગ સદિશ રાશિ છે બાકી વસ્તુ બંને એકની એક જ છે બરાબર। ચલો તો આપણે વેગની વાત કરીએ કે ભાઈ વેગની વ્યાખ્યા શું આપી શકાય તો કે એકમ સમયમાં પદાર્થે અથવા તો ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે। જો ઝડપની વ્યાખ્યામાં આવે તો એકમ સમયમાં ગતિમાન પદાર્થે કાપેલા અંતરને બરાબર એકમ સમયમાં કાપેલું અંતર એને ઝડપ કહેવાય અહીંયા એકમ સમયમાં કરેલું સ્થાનાંતર એને વેગ કહેવાય। તો વેગ હવે સદિશ રાશિ થઈ ગઈ કેમ તો કે એની વ્યાખ્યામાં સ્થાનાંતરનો ઉલ્લેખ આપણે કર્યો। તમને ખબર છે કે અંતર અને સ્થાનાંતર વસ્તુ એક જ છે જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો જેટલું અંતર કાપે એટલું સ્થાનાંતર કરે પણ અંતર અદિશ રાશિ છે જ્યારે સ્થાનાંતર કેવી રાશિ છે સદિશ રાશિ છે। તો વેગની વ્યાખ્યામાં આપણે સ્થાનાંતરની વાત કરીએ એટલે વેગ પણ હવે સદિશ રાશિ છે તે કહેવાય બરાબર। ચલો વ્યાખ્યા છે તો વ્યાખ્યા ઉપરથી વેગનું સૂત્ર બનાવીએ તો વેગનું સૂત્ર મેં તમને બનાવતા શીખવાડ્યું છે એકમ શબ્દ જે રાશિની આગળ હોય એ રાશિ છેદમાં આવે અને બીજો રાશિ છે સ્થાનાંતર તો સ્થાનાંતર ઉપર આવશે સ્થાનાંતર। તો વેગનું સૂત્ર થાય વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય એકમ સમય એટલે સમય એક છે એટલે છેદમાં એક સેકન્ડ લ્યો એક મિનિટ લ્યો કે એક કલાક લ્યો તો એક સેકન્ડ એક મિનિટ કે એક કલાક છેદમાં હોય તો જે સ્થાનાંતર કહેવું એ સ્થાનાંતરને વેગ બે સરખા થઈ જાય નહીં તો વેગ અને સ્થાનાંતર બે કેવા કહેવાય સરખા। પદાર્થ એકમ સમયમાં જેટલું સ્થાનાંતર કરે ને એને જ એનો શું કહેવાય વેગ કહેવાય બરાબર। આ તરીકે વેગની વ્યાખ્યા અને એનો સૂત્ર ચલો એનું સંજ્ઞા સ્વરૂપમાં આપણે સૂત્ર બનાવવું હોય બરાબર તો આપણે ધારીએ કે ધારો કે ટી જેટલા સમયમાં અથવા સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર જો S હોય તો વેગ માટે પણ V સંજ્ઞા છે બરાબર તો સ્થાનાંતર કેટલું છે S સમય કેટલો છે T V બરાબર S ના છેદમાં T
ओके चलो SI एकम बनाविए तो स्थानांतर નો SI એકમ શું છે સ્થાનાંતર એટલે એક પ્રકારની લંબાઈ હશે મીટર આવશે તો લખી શકાય કે સ્થાનાંતર નો SI એકમ મીટર અને સમય છે તો સમય નો SI એકમ સેકન્ડ છે माटे वेग नो SI एकम मीटर प्रति सेकंड अथवा मीटर इनटू सेकंड ही माइनस एक आर आर बराबर तो जो ये झड़प नो SI एकम पर मीटर प्रति सेकंड है जो तो आनो SI एकम पर मीटर प्रति सेकंड है बराबर फेर खाली यही आ शे के वेग ए सदिश राशि छे एक ए सदिश राशि छे अने तेनी दिशा पदार्थे करेला स्थानांतर नी दिशा मा होय એ સદિશ રાશિ છે તો એની દિશા કઈ હોય જે દિશામાં સ્થાનાંતર થતું હોય એ દિશામાં પદાર્થનો વેગ છે એ હોય બરાબર ધારો કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે અને અહીંયા પહોંચે છે આ એનો પ્રારંભિક સ્થાન તો એને આ દિશામાં અંતર કહેવાય અંતર તો અદિશ રાશિ પણ એનું સ્થાનાંતર તો કે આ કહેવાય તો આ દિશામાં એનો વેગ થાય બરાબર અને જે ઝડપ હોય ને એ જ વેગ છે મૂલ્ય બેના સરખા આવશે ખાલી ફેર એટલો કે ઝડપ અદિશ રાશિ અને વેગ કેવી રાશિ સદિશ રાશિ ચલો હવે આપણે વાત કરીએ સરેરાશ વેગ કે ભાઈ સરેરાશ વેગ શું છે તો આપણે પણ ઝડપ પછી સરેરાશ ઝડપ છે ને ભણ્યા હતા બરાબર કારણ કે આપણને ખ્યાલ છે કે આજુબાજુના જે પદાર્થો છે તે નિયમિત ગતિ કરતા નથી બધા પદાર્થોની ગતિ કેવી છે અનિયમિત ગતિ છે એટલે કે પદાર્થ જ્યારે રસ્તા ઉપર ગતિ કરતો હોય ત્યારે એનો વેગ કે એની ઝડપ એક સરખી હોતી નથી એમાં વધઘટ થયા રાખે છે તો આવી પરિસ્થિતિમાં પદાર્થનો વેગ ન માપવામાં આવે ત્યારે શું માપવામાં આવે છે એનો સરેરાશ વેગ તો મિત્રો યાદ રાખો કે જ્યારે પદાર્થનો વેગ બદલાતો હોય ને ત્યારે એનો વેગ ને ત્યારે એનો સરેરાશ વેગ શોધવામાં આવે તો પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ વેગમાં ફેરફાર ક્યારે થાય તો સમજો વેગમાં ત્રણ રીતે ફેરફાર થાય વેગનું મૂલ્ય બદલાવાથી વેગનું મૂલ્ય બદલાય તો વેગમાં ફેરફાર થયો કહેવાય બરાબર વેગની દિશા બદલાવાથી અને વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાવાથી એટલે શું કે ધારો કે કોઈ પદાર્થ ગતિ કરે છે એનો શરૂઆતનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ આટલા વેગથી ગતિ કરે જ રાખે છે પણ અચાનક એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો તો આ મૂલ્ય ફરી ગયું 5 માંથી મૂલ્ય 2 થયું તો મૂલ્યમાં ફેરફાર થાય તો વેગ બદલાવો કહેવાય બરાબર દિશામાં ફેરફાર થાય ને કે પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આ દિશામાં સીધે સીધો ગતિ કરે છે પણ અચાનક એને વળાંક લેવાનો થયો બરાબર હવે આ દિશામાં ગતિ કરે છે પણ આ દિશામાં ગતિ કરતી વખતે વેગનું મૂલ્ય તો એટલું ને એટલું જ છે 5 મીટર પ્રતિ સેકન્ડ જ છે પણ ભલે એનું મૂલ્ય 5 મીટર પ્રતિ સેકન્ડ હોય પણ એની દિશા બદલાઈ ગઈ ને કોઈ વેગમાં ફેરફાર થયો કહેવાય બરાબર અને ત્રીજું કે મૂલ્ય પણ બદલાય અને દિશા બંને બદલાતા હોય તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય બરાબર આ ત્રણ બાબતો યાદ રાખજો આ ત્રણ બાબતો જો જોવા મળે તો વેગમાં ફેરફાર થયો કહેવાય ચલો હવે આપણને ખ્યાલ છે કે આપણી આજુબાજુના પદાર્થોની ગતિ કેવી છે અનિયમિત ગતિ છે બરાબર અને અનિયમિત પદાર્થ બદલાતા વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિનો દર
गति नो दर એટલે એની ઝડપ ગણો કે એનો વેગ ગણો એનો ગતિ નો દર એ સરેરાશ વેગ દ્વારા ગણી શકાય છે ત્યારે એનો સરેરાશ વેગ ગણવા માંગે બરાબર હવે સરેરાશ વેગ બે પ્રકારના છે જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે અલગ છે અનિયમિત ગતિ કરતો હોય ત્યારેનો સરેરાશ વેગ છે તે અલગ છે તો નિયમિત ગતિ માટે આપણે જોઈએ અનિયમિત ગતિનું આપણને અહીંયા આપેલું નથી બરાબર તો જ્યારે પદાર્થ નિયમિત ગતિ હવે યાદ કરો નિયમિત ગતિ એટલે કે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપ્યું હોય તો એનો વેગ પણ એક સરખો આવે ને તો જ્યારે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય નિયમિત વેગ એટલે એનો વેગ બદલાતો ન હોય એક જ સરખા વેગથી ગતિ કરતો હોય જ્યારે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય ત્યારે તેનો સરેરાશ વેગ ત્યારે તેનો સરેરાશ વેગ પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંક ગણિતીય સરેરાશ જેટલો થાય બરાબર એટલે અંક ગણિતીય સરેરાશ એટલે તો ગણિતની ભાષામાં બે વસ્તુઓનો સરેરાશ લેવો હોય ધારો કે 1 અને 2 છે તો મારે 1 અને 2 નો સરેરાશ લેવો હોય તો 1 વત્તા 2 ભાગ્યા 2 કરવો પડે 5 નો આંકડાઓનો સરેરાશ લેવો તો 5 નો સરવાળો ભાગ્યા 2 તો એવી રીતે સરેરાશ વેગ એટલે પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો અંક ગણિતીય સરેરાશ તો આપણે લખી શકીએ કે ભાઈ સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ બરાબર બે વેગ છે બંનેનો સરવાળો ભાગ્યા 2 એનો સંજ્ઞા સ્વરૂપમાં આપણે સૂત્ર લખીએ તો એનો સંજ્ઞા સ્વરૂપનો સૂત્ર કંઈક આ પ્રમાણે લખી શકાય સરેરાશ વેગને પણ v વડે અથવા v એવરેજ વડે દર્શાવવામાં આવે બરાબર એનો પ્રારંભિક વેગ તો પ્રારંભિક વેગ માટેની સંજ્ઞા સ્મોલ u છે અંતિમ વેગ માટેની સંજ્ઞા સ્મોલ v છે છેદમાં 2 બરાબર તો લખવાનું કે જ્યાં u બરાબર પ્રારંભિક વેગ v બરાબર અંતિમ વેગ v એવરેજ એટલે કે સરેરાશ વેગ અને છેદમાં 2 બરાબર આ થયું સરેરાશ વેગ સરેરાશ વેગનો એકમ ગણો તો વેગ છેદમાં વેગ છે તો મીટર પ્રતિ સેકન્ડ જ એનો એકમ આવશે એ પણ સદિશ રાશિ જ આવશે બરાબર તો આ વાત થઈ કે સરેરાશ વેગ સો અન્ય એક અગત્યનો સવાલ છે કે પદાર્થ નિયમિત વેગ થી ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે એમ ક્યારે કહેવાય તો નિયમિત એટલે એક સરખો કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય સુરેખ પથ ઉપર અને એનો વેગ એક જ સરખો રહેતો હોય ફેરફાર ન થતો હોય બરાબર તો ત્યારે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવાય તો નિયમિત વેગની વ્યાખ્યા નિયમિત વેગની વ્યાખ્યા આમ આપી શકાય કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ ચોક્કસ દિશામાં એક સમાન વેગથી ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહેવાય બરાબર નિયમિત વેગની વ્યાખ્યા કે ભાઈ નિયમિત વેગ એટલે શું તો કે જ્યારે કોઈ પદાર્થ ચોક્કસ દિશામાં કારણ કે વેગ ફરે બરાબર દિશા બદલે તો વેગ ફરે તો વેગ બદલાવવાનો જ હોય ચોક્કસ દિશામાં અને એક સમાન વેગથી ગતિ કરતો હોય તો તે પદાર્થની ગતિ નિયમિત વેગી ગતિ કહેવાય
એટલે કે પદાર્થ એક જ દિશામાં ગતિ કરે છે અને વાહક વખતે વેગનું મૂલ્ય પણ એક જ સરખું છે એટલે એની ગતિ એ નિયમિત વેગી કહેવાય છે ધારો કે આ સીધો રસ્તો છે આ સીધા રસ્તા ઉપર પદાર્થ અહીંયા છે ત્યારે એનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને આ દિશામાં વેગ છે આ સ્થાને પહોંચે છે ત્યારે પણ એ દિશા એ જ છે અને મૂલ્ય આટલું નાનું છે તો આ ગતિ એ નિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવાય બરાબર અને યાદ રાખો કે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય તો એના માટેની બે શરતો છે આ બે શરતો કઈ તો કે પહેલી શરત કે પદાર્થ ચોક્કસ અથવા પદાર્થ અચળ ઝડપે પદાર્થની ઝડપ અચળ હોવી જોઈએ ઝડપ એટલે એનું મૂલ્ય તમે ખાલી મૂલ્ય ગણો તો મૂલ્ય એનો વેગ પણ કહેવાય ઝડપ પણ કહેવાય એટલે કે ઝડપ અચળ હોવી જોઈએ ઝડપ બદલાવી ન જોઈએ પહેલા 5 મીટર હોય તો અહીંયા પણ 5 મીટર આ બિંદુ પાસે પણ દરેકે દરેક કે જ્યાં સુધી પહોંચવાનો છે એ તમામે તમામ સ્થાન સુધી એની ઝડપ એક સરખી રહેવી જોઈએ અને બીજું બાબત અગત્યની છે પદાર્થની ગતિની દિશા બદલાવી ન જોઈએ કારણ કે દિશા બદલાઈ જાય તો વેગમાં ફેરફાર થાય ને આપણા વિના તો પદાર્થના વેગનું મૂલ્ય પણ બદલાવવું ન જોઈએ અને વેગની દિશા પણ બદલાવી ન જોઈએ જો મૂલ્ય ન બદલાય દિશા ન બદલાય તો જ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહેવાય બરાબર મૂલ્ય 5 મીટર પ્રતિ સેકન્ડ હોય પણ દિશા બદલાઈ જાય તો નિયમિત વેગ ન કહેવાય બરાબર દિશા એક જ દિશામાં ગતિ કરતો હોય પણ શરૂઆતમાં 5 મીટર પ્રતિ સેકન્ડ છે પછી 2 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય તો મૂલ્ય ઝડપ બદલાઈ જાય તો પણ નિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહેવાય નહીં નિયમિત વેગથી ગતિ કરે છે ત્યારે કહેવાય જ્યારે આ બે શરતોનું પાલન થાય ને તો જ કહેવાય બે માર્ક્સનો અગત્યનો સવાલ તો આમ કહી શકાય કે જ્યારે કોઈ પદાર્થ કોઈ ચોક્કસ દિશામાં અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થનો વેગ નિયમિત છે તેમ કહેવાય બરાબર તો આ વાત થઈ નિયમિત વેગ વિશે બરાબર તો મિત્રો અહીંયા આપણો વેગ વિશેની સંપૂર્ણ વાત છે અહીંયા પૂર્ણ થઈ છે આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત